હોળીના દિવસે પંડોળ વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. પકડાયેલા આરોપીએ કરેલી કબૂલાત મુજબ જેની હત્યા કરવામાં આવી હતી તે વ્યક્તિએ આરોપીના ખિસ્સામાંથી પૈસા કાઢી ઉપરથી ગાળો પણ ભાંડી હતી તેમજ માર માર્યો હતો, જેથી ગુસ્સે થયેલા આરોપીએ લાકડાના ફટકા વડે માર મારી તેની હત્યા કરી નાખી હતી. મૂળ બોટાદ જિલ્લાના બળવાળા તાલુકાના નાવડા ગામનો વતની વિક્રમ ઉર્ફે મુનો ગાવરી રણછોડ ચૌહાણ ઉંમર વર્ષ 35 અગાઉ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરી ચૂક્યો છે. છેલ્લા 3-4 મહિનાથી તે બેકાર હોવાથી પુનઃ રત્નકલાકાર તરીકે કામ કરવા તે સુરત આવ્યો હતો. કામની શોધમાં હતો પણ કોઈ જગ્યાએ કામ મળતું ન હતું. તેવા સમયે તે રાત્રિના પંડોળ વિસ્તારમાં એક કારખાનાના ધાબા પર ઊંઘવા જતો હતો ત્યારે ખોડાવીરા બાબરિયાએ તેના ખિસ્સામાંથી ₹100 કાઢી લીધા હતા. પછી ગાળો ભાંડી તેને માર માર્યો હતો, જેથી તે વખતે વિક્રમ ત્યાંથી જતો રહ્યો હતો અને થોડા સમય પછી લાકડાનો ફટકો લઈ તે પરત ત્યાં ગયો હતો અને ખોડા બાબરિયાના માથામાં 3 ફટકા મારી તેની હત્યા કરી નાખી હતી. પકડાયેલા વિક્રમને તેના વતનમાં ખેતી છે પણ ઉનાળાના કારણે ખેતીનો પાક લઈ શકાય તેવી સ્થિતિ ન હોવાથી તે કામ ધંધાની શોધ માટે સુરત આવ્યો હતો. આજરોજ એક ઈસમ જેનું નામ છે વિક્રમ ઉર્ફે મુન્નો ગાવરી, જે મૂળ નાવડા ગામ તાલુકો બરવાળા જિલ્લો બોટાદનો વતની છે, એની ધરપકડ કરી છે. બનાવ બાબતે આરોપીની પૂછપરછ કરતા એ દિવસે આજે આરોપી વિક્રમ છે એ પોતાના વતનથી હીરા ઘસવાના કામ અર્થે સુરત ખાતે આવેલો હતો. એના ખિસ્સામાં 150 રૂપિયા હતા, એ પૈકી 100 રૂપિયા જે છે એ આ મરણ જનાર વ્યક્તિએ એના ખિસ્સામાંથી કાઢી લીધેલા હતા. અને ત્યાર પછી એ જગ્યાએ જે વિક્રમ જે જગ્યાએ ધાબા પર સૂતો હતો ત્યાં આવી અને આ વીરાભાઈ જે છે એમણે એની પર હુમલો કરેલો હતો. એની પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ સુરત.